બ્રેક બાદ હવે આગળ વાત કરીએ તો મહેસાણા જિલ્લાના વિજાપુર તાલુકાના સયાજીનગર સ્વચ્છ રામાયણના પાત્રોના ચિત્રોથી રંગાયો ધાર્મિક માહોલ ઊભો થયો. વિજાપુર તાલુકાના સયાજીનગર ગામમાં આવેલ ઘરોની ભીંતો ઉપર સ્વચ્છતા સાથે રામાયણના પાત્રોના ચિત્રો મૂકવામાં આવતા ધાર્મિક માહોલ જોવા મળ્યો હતો. ગામના પ્રવેશદ્વાર સુધીનો વિસ્તારમાં સ્વચ્છતા કરવામાં આવી હતી, તેમજ રામાયણના વિવિધ પાત્રો રજૂ કરતા ચિત્રોનું ચિત્રણ કરવામાં આવ્યું હતું. સમગ્ર ગામને કેસરી રંગમાં રંગવામાં આવ્યું હતું. ચિત્રણ માટે મધ્યપ્રદેશના ચિત્રકારોને બોલાવીને સમગ્ર ગામમાં રામાયણ પાત્રોનું ચિત્રણ કરવા માટે ₹8,61,000નો ખર્ચ કરવામાં આવ્યો હતો. તેમાં અહીંના અગ્રણી દેવેન્દ્રભાઈ પટેલે જણાવ્યું હતું. તેઓએ જણાવ્યું હતું કે સમગ્ર ગામની સ્વચ્છતા માટે અને ગટર રોડ રસ્તા પેવર બ્લોક માટે 1.5 વર્ષમાં અંદાજિત 2 કરોડના ખર્ચ કરવામાં આવ્યો હતો, જેની મુલાકાત મંગળવારે દિલ્હીથી આવેલ ભારત સરકારના સચિવ જલ જીવન મંત્રાલય જલ જીવન મિશનના એડી સેક્રેટરી વિકાસ શીલજી અને તેમની ટીમે મુલાકાત કરી હતી અને ગામના વિકાસના મુદ્દે ચર્ચા વિચારણા કરવામાં આવી હતી, જેમાં સચિવે પાણી સપ્લાય તેના વપરાશ અંગેની માહિતી મેળવી હતી, જેને ઘર ઘર સુધી પાણી પહોંચાડવા માટે ટેકનોલોજીનો ઉપયોગ કરી શકાય તેવી માહિતી પૂરી પાડી હતી, તેમજ તળાવના પાણીનું રિસાયકલિંગ કરી ખેતી માટેના વપરાશ માટે લઈ શકાય તે અંગેની જાણકારી આપી હતી, તેમજ પાણીના વપરાશનો યોગ્ય ઉપયોગ કરવા ગ્રામજનોને અનુરોધ પણ સચિવ વિકાસ શીલજી દ્વારા કરવામાં આવ્યો હતો. દેવેન્દ્રભાઈ પટેલે જણાવ્યું હતું કે ગામની સ્વચ્છતા તેમજ અને પાણીનો યોગ્ય વપરાશ માટે ગ્રામજનોનો સંપૂર્ણ સહકાર મળ્યો છે, જેને કારણે સયાજીનગર અને સમગ્ર કેસરિયા રંગથી રંગાયું છે અને સ્વચ્છ ગામ તરીકે એક મોડલ ગામ તરીકે જાણીતું બન્યું છે. સૈયદજી બુખારી, જેડેશ ટીવી, વિજાપુર.